આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મહત્વના સમાચાર સાથે હું છું દીક્ષિતા. અમદાવાદની એમસીની પરીક્ષા દરમિયાન હોબાળો થયો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો થયો. મણિનગરની રાજા ભગત સ્કૂલમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુપરવાઇઝરે પેપર લખાવ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. એએમસી દ્વારા પોતાના કેમેરા મુકાયેલા હોય છે અને સીસીટીવી શાળાના બંધ રાખવાનો પણ આદેશ કરાયો હતો. શાળામાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાનું સુપરવાઇઝરે સ્વીકાર્યું. મહિલા ઉમેદવારને શાળાના પટાવાળા મારફતે કાપલી મોકલવામાં આવી હતી. ઉમેદવાર કાપલીમાંથી લગતા અન્ય ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા છે. મહિલા ઉમેદવાર પાસેથી કોર્પોરેશને માફીનામું લખાવ્યું છે. તો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો થયો હતો. જે રીતે પેપર આપવા આવેલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો, વાંધો ઉઠાવ્યો હતો, એક કાપલી મહિલા મારફતે અંદર લાવવામાં આવી હતી અને ત્યારબાદ પરીક્ષાર્થી છે તે કાપલીમાં જોઈને પ્રતિઉત્તર લખી રહ્યો હતો. અતુલ તિવારી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અતુલ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હાલ શું કામગીરી અને જે આક્ષેપો લાગ્યા છે કેટલા સાચા? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કને લઈને 434 જગ્યાઓ માટે પરીક્ષા હતી. આ પરીક્ષાનો સમય 10:30 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો હતો. 100 માર્કની આ પરીક્ષા હતી. ત્યારે અમદાવાદના 300થી વધુ સેન્ટરો ઉપર આ પરીક્ષા લેવામાં આવી રહી હતી. માત્ર એક સેન્ટર એવું છે કે જે મણિનગરનું રાજા ભગત સેન્ટર છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વાત કરવામાં આવે આ હોબાળાની, તો એક જે પરીક્ષાનું કેન્દ્ર રાજા ભગત સેન્ટર ખાતે આપવામાં આવ્યું હતું, ત્યાં એક વિદ્યાર્થીની હતી જેને શાળાના પ્યુન દ્વારા એક કાપલી આપવામાં આવી હતી. આ કાપલીના માધ્યમથી વિદ્યાર્થીની જ્યારે પોતાનો પ્રશ્નપત્ર લખી રહી હતી ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો અને સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારે સૌથી મહત્વની વાત છે કે સીસીટીવી કેમેરા પણ આ શાળામાં હોવા છતાં સીસીટીવી કેમેરા પણ બંધ રાખવાનો આદેશ જે છે એએમસી દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈને કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેમના પોતાના કેમેરા આ પરીક્ષાને લઈને કાર્યરત હતા, જેના કારણે સીસીટીવી કેમેરા બંધ રાખવાની તેઓએ શાળાને આદેશ આપ્યો હતો. પરંતુ જે સુપરવાઇઝર છે તેઓએ દ્વારા પણ એક આ વાત માનવામાં આવી છે કે એક કાપલી હતી કે જે તેમના સ્કૂલના પ્યુન દ્વારા વિદ્યાર્થીનીને આપવામાં આવી હતી અને જે વિદ્યાર્થીની છે તે કાપલી દ્વારા જે પોતાનું પ્રશ્નપત્ર છે તે લખતી હતી. એટલે ગેરરીતિ થઈ છે, જે વાત સામે આવી રહી છે તે સત્ય છે અને જે વિદ્યાર્થીની છે તેણે પણ કબૂલ્યું છે કે તેણે કાપલીના મારફતે પોતાનું જે પ્રશ્નપત્ર હતું તે લખ્યું હતું. જી બિલકુલ, થી આભાર અતુલ સમગ્ર વિગત બદલ. તો આજે એએમસીની પરીક્ષા દરમિયાન હોબાળો થયો હતો. સુપરવાઇઝરે પેપર લખાવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. માફીનામું તેમની પાસેથી માંગવામાં આવ્યું છે. સમગ્ર બાબતને લઈને વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. પોલીસ વચ્ચે પડી હતી અને આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. એએમસી દ્વારા હાલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.